મોર છોકરા બેઠા મને બહુ ગમે. એ પાણી વાળા હોય એ જ મોર બેઠા હોય, બાકી બેઠું હોય વાકું વળી ખૂણા. અહીં ઘડીક વાંચતા હતા હોતા ભાઈ, હમા હમા ઠોહા ઠોહા કરતા તું જોતો હતો. ઉલો ઝનકતા પેલી મારે દુલ ઈચી મારે દુલ ઈચી મારે દુલ ઈચી મારે, પછી માન માન સમાધાન થયું અટાણે મેળે છે. હું જોતો, પણ એ છોકરાઓની એ જે મસ્તી છે ને ઘડીક ની હોય, એ છોકરાઓ છે ને નિર્દોષ છે, એ ઘડીક વાર હોય એને પછી કાં મીણ ફોટાડી દીધી ભૂટાન માંથી. પેલા અમે નાના હતા ને ભાઈ, ભૂટાન માંથી મીણ ફોટાડી, પછી જેટલી ગાડી હતી હમાને જ પડે. એવું હતું તમને ખબર હોય, તમે મોકે પૂગ્યા. પણ હવે તો એ સમય નથી ને. એટલે નાના બાળકો છે ને એ મોરી બેઠા હોય એટલે ઘણા નગર આમ થી આવે અને ઉઠાડાય અહીંયા ને. એટલે હું એક જણા મેં કીધું, ભાઈ રવા દઈએ છોકરાનું બાવડું અસકાઈ જાય તા તો એ કે હોસ્પિટલ એના હાટું જ છે. કીધું ભાઈ રવા દો, તમને નડશે તા તો એને મૂકીને અહીંયા આવીને હું એ શું નડીને શું કરી લે કે. કીધું એ અટાણે નહીં તમને 15 વર્ષ પછી નડશે કે 15 વર્ષ પછી કે એ વાંદરા શું કરશે, પણ એ જોવાની છે ને તમે વાંકા વળી ગયા છે. તો એ તમને એ કહે અહીંયા ને અહીંયા એવું છે. આ પ્રોગ્રામ જામી જ જવા, બેનું વર બેઠા હોય ને એટલે એ બધું આમ સમજીએ કે આખા બેઠા હોય ને તો પછી ધીમે ધીમે સટકે. હાલો હાલો છોકરીનો તો વારો નહીં આવે ત્યાં, એક ગયો બીજો રંઠા જેવો આવ્યો. મૂળ બેનુંને જ સાંભળવા આવ્યો હોય, પછી બેનું ગાવા મને એટલે ચાલુ કરે કે આ તો આપણી જેવું જ ગાય છે. હાલો ને ભાઈ નો ગાય ત્યાં સુધી બેઠા, આ તો આપણી જેવું જ ગાય છે. પણ ઘણા પ્રોગ્રામો કરીએ છીએ દેશ વિદેશમાં કરીએ છીએ. ભાઈએ મને ફોન કર્યો કે આ પ્રોગ્રામના લેહો હું વાઘવેટ કરો. કીધું તમે શું કાર્ય કરો કે અમે પશુ પક્ષી માટે કરીશું. તો મેં કીધું મારે કંઈ કહેવાનું નથી, આ લોકોને જે દેવાનું એ દેજો અને મારે એમાં પૈસા કહેવા નથી. એટલે પૈસા તો જે દેવાના હોય નો દેવાના હોય તો મને ખબર નથી, પણ 1100 રૂપિયા મારા આ કાર્યમાં હું રોકડા જ આપી દઉં. એટલે એ મને કાંઈ છે નહીં, હું રોકડા આપી દઉં ભાઈ, બાકી નહીં. નગર કે કલાકાર કે પણ મારા દીકરા દીએ નહીં. ઘણે ઠેકાણે એમ કીએ કોક કોક આપણને ખબર નહીં, પણ એમ થાય. એ આવડા કે છે અમને દો નહીં, ત્યાં દો છીએ. અલી ભાઈ 1100 રૂપિયા રાખી દો, તમારે બાપુ કોઈને લખાવે લખાવે. વિડીયો એમાં હું ઉતારવાનો હોય, હવે દીધેલા ધાનને હું જોવાનું હોય, વિડીયો એનો ન કરવાનો હોય ભાઈ. એ તો ગળ અંધારે ખાવતો ગીળો લાગે, કાળો ગળ હોય તો રાતે ઉલાળો, ધોળો હોય તો દિવસે ભાઈ ગળ પણ હા હોય, ગળ પણ બે હરકું હોય ભાઈ. એટલે અને એ તો ભાઈ ભાગ્યમાં હોય ને તો આ સમય મળે પૈસા આપવાનો, કે ઘણા દાટી મરી ગયા બીજા ને કઈ માં ન ખાતું ન ખાવા દીધું, પારાથી આવી લૂંટી લીધું. હા 2100 રૂપિયા આપણે રોહિતભાઈ સોજિત્રા પ્રમુખ તરફથી તાળીઓને ગગડાટથી વધાવજો. જય હો. અને આજ મોકો છે આ પશુ પક્ષી માટેનું, બાકી તો આપણા હાટું તો આપણે નથી વાપરતા. ઘણા નથી કેતા અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, તાર છોકરા હાટું કઈ બીજો કોઈ તૂટવા આવે, ત્યાં તો તારે તૂટવાનું. બોલો હે મળું એ કપલી ને એમ કે અમાર છોકરા હાટું અમે તૂટી ગયા થી, ત્યાં તારે તૂટવાનું હોય તે જન્મ દીધો છે, બીજા કોઈ તૂટવા આવે નહીં. પણ બીજા માટે જે તૂટે છે એને જગત યાદ કરે છે. સંત સરોવર તરોવર શોથા વર્ષે મેં, જેને બીજાને માટે ધર્યા દે બાપુ, બીજા હાટું જે જન્મે છે ને એને જગત યાદ કરે છે. બાકી આપણા હાટું તો આપણે કામ કરવાનું. હમણાં 1-15 વર્ષ છે એ ઉપડ્યું છે, વાહે રહી ગયા
कैलाश बाग में व्यय वर्ष लक्ष्मण भाई जी प्लॉट पड़ा थी भाई रहेंगे अर्जुन के जगह नहीं हो भाई वहाँ रही क्या ये गुनों मने के पच्चीस वर्ष पहला कालावर रोड में थे व्यय क्या होता तो हजार रुपया नहीं जगह मोटी जगह ने लाख नहीं बार से हो ये गुनों मने के चालीस वर्ष पहला मुंबई व्यय क्या होता व्हीले पार्ले निया फूट नाला એક ઓલી મને કે ચાલી વર્ષ કરતા પચાસ વર્ષ પહેલા તો અમેરિકા ફ્લોરિડા ન્યા વ્યા ગયો તો ઈસ ના પા તો બીજો મને કે દોઢો વર્ષ પહેલા જેલમાં હતો હરાજમાંથી નીકળી ગયો આનંદ એક જ વસ્તુનો છે કે હું તમે જ્યાં સહી ત્યાં જીવનને મહાન માની તો જ આ જીવને આનંદ થવાનો છે ન કે ખરબો પતિ થાય ને તો ઈ હંદાયથી મોટો ભિખારી બની જાય એટલે ઈ આનંદ નથી ઈશ્વરે મને તમને જે આપ્યું છે એમાં ઈ કાયમ વિચારવાનું છે કે ઈશ્વર હે કુદરત હે અલ્લાહ જેને માનતા હોય ને કે તે મારી ઓકાત કરતા મને વધુ આપ્યું છે મારી આટલી ઓકાત નથી તે મને વધુ આપ્યું છે હો અટાણે આટલું બધું છે તો હુતીર કેમ નથી આવતું અને પેલા અમે નાના હતા થી કાંઈ નહોતું આવડાવડા છોકરા હતા અમે મારી હરેશનામાં બધાને પૂછી જોજો તમે દસ ઈંગડા વાળી સડી પહેર્યું હોય દહ થીંગડા વાળું પાટલું પહેર્યું હોય ધોળું પાટલું હોય મારી કોઈ કરકાબરા થીંગડા રાતા થીંગડા પીળા મારી દીધા હોય ગઢડીમાં એ બાપરીમાં ગ્રાન્ટ મધા તને કહું પપ્પાની મમ્મી અને અને તોય આપણે ભણવા જઈ અને એ સુપરની ઠેલીની કોથળી બનાવી હોય ને એમાં પાટી ને બધું હોય ગોઠવાય પણ આપણને તોય બીક ન લાગે શરમ ન લાગે કારણ કે આપણી પડખે હોય દહ થીંગડા વાળા એને પહેર્યા હોય બધાને બધ્યું જ હોય અને આજ આટલું બધું છે છતાં કેટલી તકલીફ છે એટલે બેનું બેઠા તો મને યાદ આવ્યું કોરું આફ્રિકા ગયો હતો આફ્રિકાથી પ્લેનમાં આવતો તો મારો આ ડ્રેસ એટલે મારી જેવું એક જ જનાવર પ્લેનમાં બનેલી હાવ સત્ય ઘટના હો બેનું કઈ ખોટી વાત નથી કઈ જોક નહીં હાવ હાસું પછી હું પ્લેનમાં બેઠો અમે ત્રણ પુરુષો આ બાજુ વૈષ્ણવ ઓલી કેડી ને આ બાજુ ત્રણ બેન દીકરી જુવાન દીકરી જુવાન એટલે યુવાન યુવાન એટલે ઉંમરલાયક ઉંમરલાયક એટલે લગ્ન લાયક કરે તો એ પ્રશ્ન એનો છે તો એ ત્રણ છોકરીઓ બેઠી હતી પ્લેન અધેર ઉડતું હતું દસ પંદર હજાર ફૂટ ઊંચું હોય છે મેં માપ્યું નહોતું એટલે એ બધા મારી સામું છે ને બધા દાંત કાઢે મારો એડ્રેસ એટલે છોકરીઓ દાંત કાઢે ઓલા બીજા દાંત કાઢે એટલે હું દાંત કાઢું ભલે દાંત કાઢે આપણે ક્યાં વ્યવહાર કરવા પછી એ ઓલું વૈષ્મા કેડી પ્લેનની બે બાજુ સીટું વૈષ્મા કેડી હોય જે ગયા છે એને ખબર છે તો ખુરશીનું પાટિયું ઓલું થાળી રાખવાનું આમ હેઠું ઉતાર્યું એમાં આ મોબાઈલથી મોટું ઓલું શું કહેવાય ટેબલેટ એ આમ રાખ્યું આમ પર્સ રાખ્યું આડું પર્સ અમારા વખતમાં ભરત ભરેલ થેલી હતી મોટી ઉંમરના બેનું વિશે ખબર છે ભરત ભરેલ થેલી જો એ બેનને ખબર હોય નાની દીકરીનો ખબર હોય ભરત ભરેલ થેલી મોતીથી ભર્યા હોય ગાયું હોય તમે જો તો ગણપતિ હોય ભગવાન કૃષ્ણ હોય પગની આટી ચડાવીને મોરલી વગાડતા હોય એવા બધા ચિત્રો હોય હાથી હોય એમાં હાથીને જો પેટમાં ઉંદરડા કોતરી જાય ત્યાંથી લોસો બારો નીકળે સમજ્યા એવો સમય એ તો તને કહું એ તો તમે મોકે પૂજ્યા છો એટલે તમને ખબર ન હોય મારી ઉંમરના પૂછો જ ખ્યાલ હોય હવે એ સમય એવો હતો એટલે આમ પર્સ આડું મૂકી અને આમ ટેબ્લેટ આમ રાખ્યું ને એમાં એક પીન ખોકાવીને પછી ત્રણ એમાં દુવડા કાઢ્યા ત્રણ છોકરી એક બટન કાલમાં ઓલા બોરના ઠળિયા જેવા હલવાડ્યા અને પછી એમાં કઈક ફિલ્મ ચડાવી ફિલ્મ એટલે પિક્ચર પિક્ચર એટલે કઈક મૂવી હવે એ એમાં કઈક ગાણું આવે આમ ત્રાહું એટલે અમને જ કઈ દેખાય નહીં અને એમાં કઈક ગીત આવતું છે એની હારવાર છોકરીઓ આમ નાસે માથે આમ સીટમાં બેઠી બેઠી આમ મેં કીધું આ પડકાની જેમ કેમ આમ કરતી હોય છે શું હોય છે એમાં ત્યાં પેલા છોકરા પીરસવા વાળા એવા બે છોકરા ને બે છોકરી નિશા એવા હતા પણ હતા રૂપાળા કઈ ભૂયું હોય એવું લાગ્યું હું બેનું દીકરીઓને કહું પ્રોગ્રામમાં કાંઈ કે બ્યુટી પાર્લરમાં જવું મારી ના નથી જવાય
નાની ઉંમર હોય ત્યાં સુધી જાવું, પણ બાપુજીને ઘરવાળાને કુહાણ થાય એટલું હું આવું, એને વહમો લાગે એટલું બધું બિલ ન થવા દે. આ ઈ હું એવું જ કહેવાય ને. હમણાં એક આ ગયા મા મહિનામાં લગ્ન હતા, તમે મારા સંબંધીના સંબંધીને લગ્ન હતા, અમે બધા ગયા લગ્નમાં, ની દીકરી કન્યા તૈયાર થવા ગયા હતા બ્યુટી પાર્લરમાં, ની છોકરીઓ બધા જવું જોઈએ, ના નથી એ છોકરીઓ ઉતર્યું ને સીધી હું રાખો સીટી આવે, એ છોકરીઓ ઉતરી ઇનોવા ગાડીમાં હતા. અમારે એક શેઠામાં હગા ના હગા, મારે ભાભી થાય મારાથી બે ત્રણ વર્ષે જ મોટા, એ હોત ઇનોવામાં જ ઉતરે. મેં કીધું ભાભી તમે શું કહેતા હતા, મને કે થોડુંક તો હમું કરાવવું જોઈએ ને. મનસુખભાઈ થોડુંક તો હમું કરાવવું જોઈએ. મેં પણ હવે દાંતના ત્રણ ખીપા છે, તમારે હમું કરાવીને શું છે હવે. એટલે એનો મારો ટકોર એ છે કે ઉંમર પ્રમાણે જીવવાની શરૂઆત કરવી જોઈએ. પ્રસંગ એવો બન્યો, એ છોકરા પીરહીને વ્યા ગયા, ઓલી અટાણે શું છે ઓલી નુડલ ને શું કહે નુડલ્સ, એટલે ટૂંકમાં સેવ મેગી. હવે તો તમે બેનું રહોડામાં બેઠા હોય, તમારી તો વાત નથી, ઘણી બેન રહોડામાં બેઠી હોય તો એટલી આળસો થઈ ગયું છે. છોકરો એમ કે ને મમ્મી મને ભૂખ લાગી, તો માં હું કે હાલે 5 રૂપિયા જા લે, કુરકુરિયા જા લે, સટાકા પટાકા જા જા, પપ્પુજી લઈ જા, ઘૂંગળા લઈ જા જા, માછલું મોટું કરવું છે. ખવરાવાય કઈ મારી ના નથી, પણ તમે રહોડામાં બેઠા છો, કિશનમાં બેઠા. પેલા ગોક્યું હતું, મારી ઉંમરના બધા ગોક્યા મોટા થયા. ગોક્યા તને ખબર પડે ન ખબર પડે, ગોક્યું એટલે ઘરમાં ગોઈણ વાળો ખાસો, આમ એને બાણું ન હોય દરવાજો ન હોય, એલા તું સમજ ને. અને ટિકિટ આવ્યું રહોડું, રહોડું ને તાળું લાગે, હિસાબડી લાગે, લોક લાગે, હાકા લાગે, સ્ટોપર લાગે. અને હવે આવ્યું કિશન, હાકડીમાં 2.5 ફૂટ ઊંચું, બેન થાકી જાય તો કોક કોક તો પાઇટ માર છે. ભાઈ હેઠી બેહીને ક્યાંક બાપા પડે તો વળી ગોઠણનો ગોળો સટક છે, હેરાન થઈ જાઓ. હવે એ રહોડામાં બેઠી હોય, માં કિશનમાં બેઠી હોય, અને છોકરો કે મમ્મી ભૂખ લાગી, તો માં કે હાલે 5 રૂપિયા ચાલી આય, કુરકુરિયા ચાલી આય, સટાકા પટાકા ચા ચા, પપ્પુજી લઈ આય, ચા ભૂંગળા લઈ આય. ખવરાવાય કે મારી ના નથી, પણ એનો ખોરાક ન કર નખાય. તમે રહોડામાં બેઠા છો, ઘઉંની રોટલી વણીને માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને આમ ભૂંગળું વાળી દે ને, આ ફાળો રંઠા જેવો થઈ જાય, લિયાય સા કુરકુરિયા સટાકા પટાકા. હવે એ છોકરાથી પાછું છોકરું કહે ને કુરકુરિયા ખાઈને લોઠકું એવું હોય, તેની કીધ પડી કુટ ઉઠે ને તેની મમ્મી બરકે. એ મોઢાને 3-4 પ્રકાર છે બેન. આનંદમાંય તો મુખારવીને કહેવાય, માપમાં જ મોઢું કહેવાય, રીહમાં જ મોગો જડબો તોબડો ને કાં હોબડો કહેવાય. ઘરમાં કાંઈ માથાકૂટ થયું હોય ને તો પછી પાડોમાં બેનું કહેતી હોય, આ તો હવાનો તોબડો સડાય, તોબડો હું પડખે કવર સડાવે. પણ 1000% વાત સાચી છે, તમારા મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહીએ, ઉગુણ દાખલ થાય, ગુણ જતા રહીએ, તમો ગુણ દાખલ થાય છે ને સત્વ ગુણ જતો રહીએ છે, અજ્ઞાન દાખલ થાય છે, જ્ઞાન થતું રહીએ છે. અને હું તો ત્યાં સુધી કહું, ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં સોસાયટીમાં કોઈ દી અબોલા ન કરવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. મારી ભૂખે ન બોલે તો હું શું કામ કરું, શું લઈ જવાનું છે આ જગતમાંથી, શું લઈ જવાનું છે, જીવવું થોડું ઝેર જાદુ, હે જીવવું થોડું ઝેર જાજુ, શા માટે મળ્યો છે માનવ દેહ, વ્યર્થ ગુમાવો શા માટે, આ ફરીવાર થોડો મળે, દાંત કાઢતા કાઢતા નો ગયા દે, પણ કોણ જાણે શું છે ને. દીકરાનું હક પણ થાય ને દીકરાને વહુને જોવા જાઓ, નક્કી થઈ જાય છોકરી એને, છોકરાનું તો હરખ કેટલો હોય, માને માને હાહુ થવાનું બહુ હરખો. બાપુજીને માપે, બાપુજીને છોકરાના લગ્નમાં માપે હરખ હોય, માને બહુ જ હરખ હોય. બાપુજીને ખીસ વળવું થતું એટલે કે પણ નીરાય રાખલી આમાં નથી કાંઈ, અને માં પ્રાણે ખરસ કરાવે, તૂટિયા વાળામાં હરસાન બાપ થયા, ખરસો કરવો પડે, માથા કોઈ જ કીરા કરે, કોણ શું થયું સાનત, પણ પરાયણે ઘરડો કરાવ્યો શું કામ, પણ એની પાછળ હેતુ છે. શું હેતુ છે?
કે 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરીને ઈ માને દીકરાના જન્મ પછી એવો ભાવ હોય કે અમારા દીકરાની વહુ આવશે મારે નિરાય થઈ જાય. ઘણીએ માને નિરાય થઈ ગઈ, ઘણીએ માને ની કાઢી નાખ્યો પસંદ ન કરી રાય તો આવી ખબર નહોતી નકર ન ગુંડત. દીકરાનો હક પણ જોવા જાય ને આમ નક્કી થઈ જાય અને હજી તો બહાર ગામથી અહીં સોસાયટીના ખૂણેથી આમ હાલીને આવતા હોય. આ દીકરીનું પાત્ર મને વિશેષ ગમે છે. દીકરો છે, હવે તો છોકરા છોકરીને ક્યાં દે છૂટે એવું છે, મોટું છોકરી જેવું લાગે. આ કુરકુરિયા વધી ગયા એમાં, એનો એકનો નથી ભાઈ લાગો છે એમ છે.